નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ, તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ લેસન નંબર 4, લોંગર, શાર્પર એન્ડ બિગર. અગાઉ આપણે એક્ટિવિટી 6 સુધી જોયું છે, હવે આજે આપણે જોશું એક્ટિવિટી 7. શું કીધું છે? જોયું ને, તમારામાં અને તમારા મિત્રોમાં કેટલી વિવિધતા છે. આવી વિવિધતા દરેક પ્રાણીઓમાં પણ હોય છે તે જોઈએ. ચિત્ર જોઈને તેની સરખામણી તુલના કરીને નીચેના જેવા વાક્ય બનાવો. આપણે અગાઉ એક્ટિવિટી 6માં ચાર મિત્રો વચ્ચે શું શું ડિસ્ટન્સ હોઈ શકે, જેમ કે હાઈટ, વેઇટ, ધેન એજ, ને પછી લેન્થ ઓફ નોઝ, તેવી રીતે બે મિત્રો હોય કે ચાર મિત્રો હોય, બંને વચ્ચે આપણા બધા વચ્ચે ડિસ્ટન્સ હોય છે, ડિફરન્ટ હોય છે. તેવી જ રીતે પ્રાણીઓ હોય છે, પક્ષી હોય છે, બધામાં થોડો થોડો ડિફરન્ટ રહેલો જ હોય છે. તો હવે અહીં આપણે એક પ્રાણીઓનું પિક્ચર આપેલું છે, તો એ પ્રાણીમાં શું શું સરખામણી હોઈ શકે કે શું શું ડિફરન્ટ હોઈ શકે તે જોઈએ, અને તેના આધારે આપણે શું કરવાનું છે, સેન્ટેન્સ બનાવવાના છે અને નીચે લખવાના છે. અહીં કેના પિક્ચર આપેલા છે, ઝીરાફ છે, એલિફન્ટ છે, કેમલ છે, રેબિટ છે, ધેન ડોંકી છે, હોર્સ છે, માઉસ છે. તો ડિફરન્ટ એનિમલ્સના પિક્ચર આવેલા છે, હવે તમારે તેના આધારે સેન્ટેન્સ બનાવવાનું છે કે કયા એનિમલમાં અને કયા એનિમલમાં ડિફરન્ટ રહેલો છે. ફોર એક્ઝામ્પલ, અહીં તમને એક આપેલું છે એક્ઝામ્પલ તરીકે, શું કીધું છે, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો. હવે હિપ્પોપોટેમસ કરતાં એલિફન્ટ છે તે શું છે, મોટો હોય છે. બિગર ધેન એટલે કે તેના કરતાં વધુ મોટો હોય છે. તમે જોયું જ હશે કે હિપ્પોપોટેમસ કરતાં હાથી છે તે વધુ મોટો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ શું આપેલું છે, ધ ઝીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ. તમને ખ્યાલ હશે કે ઊંટ કરતાં ઝીરાફની જે ડોંક હોય છે અને તેના પગ બધું ઊંચું હોય છે, એટલે કે ઝીરાફ છે તે હાથ ઊંટ કરતાં વધુ ઊંચો હોય છે. હવે થર્ડ છે સેન્ટેન્સ આપણે બનાવવાનું છે, શું આપણે બનાવી શકીએ, પિક્ચર જોવો જોઈએ, તેના આધારે જ ખ્યાલ આવશે. તો ફોર એક્ઝામ્પલ આપણે બનાવ્યું કે ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. હવે તમને ખ્યાલ હશે કે માઉસ એટલે કે ઉંદર છે તે રેબિટ કરતાં નાનું છે, વધુ નાનું છે. રેબિટ તો નાનું જ છે પણ તેના કરતાં પણ વધુ નાનું કોણ છે, તો ઉંદર. તો તે બંને વચ્ચે ડિફરન્ટ રહેલો છે. તેવી જ રીતે ફોર્થ સેન્ટેન્સ, ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ ધ કાઉ. એટલે કે હોર્સ અને કાઉ બંને સરખા જ છે. હવે તમે જોયું હશે બંનેને, હોર્સ અને ઘોડો અને ગાય છે તે બંનેની હાઇટ વેઇટ બંને બધું સરખું જ હોય છે, એટલે કે તે દેખાવમાં પણ સરખા જ હોય છે, અમુક વખત ડિફરન્ટ હોય છે. ત્યારબાદ છે ફિફ્થ, ધ ઝીરાફ્સ નેક ઇઝ લોંગર ધેન ધ કેમલ્સ નેક. હવે તમને ખ્યાલ હશે કે ઝીરાફની નેક અને ઊંટની નેક બંનેની ડોંક લાંબી જ હોય છે, પરંતુ ઊંટની ડોંક કરતાં પણ ઝીરાફની ડોંક વધુ લાંબી હોય છે. ત્યારબાદ છે સિક્સ્થ, ધ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી. ઘોડો છે તે કના કરતાં મોટો હોય છે, ગધેડા કરતાં, એ તમે જોયું જ હશે. સો હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી, એટલે કે ઘોડો છે તે ગધેડા કરતાં ઊંચો છે, મોટો છે. ધેન અધર સેન્ટેન્સ શું તમે બનાવી શકો, ધ હોર્સ ફોર એક્ઝામ્પલ, ધ રહીનો ઇઝ બિગર ધેન અ ડોંકી. રહીનો છે તે એક જાતનો એનિમલ છે, જે અહીંયા તમે જોઈ શકો પિક્ચર તેનું આપેલું જ છે. ઇઝ બિગર ધેન અ ડોંકી એટલે કે ગધેડા કરતાં રહીનો છે તે પણ મોટો છે. હવે આ હતું એનિમલ્સ વિશે કે જેમાં એનિમલમાં શું શું ડિફરન્ટ રહેલો છે, કોઈ મોટું હોય છે, કોઈ નાનું હોય છે, કોઈ વધુ વેઇટમાં હોય છે, કોઈ વધુ ઊંચું હોય છે. હવે તેવી જ રીતે પક્ષીઓની અંદર પણ ડિફરન્ટ રહેલો હોય છે કે પક્ષીઓમાં શું શું હોય, તો કે કલર ડિફરન્ટ હોય, બધું અલગ અલગ ડિફરન્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી બુકની અંદર એક્ટિવિટી 7 છે, મેં અહીં સેન્ટેન્સ બનાવેલા છે, તો તમારે ફિલઅપ કરવાના રહેશે.